छप्पर તાલુકાના કીમ ખાતે રૂપિયા 65 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓર્બિટનું કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શાબેન જરદોશના હસ્તે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કીમ ખાતે 72 મીટર સ્પાન આરઓબી ધરાવતો રાજ્યનો પ્રથમ ઓપન વેબ ગર્ડર રેલવે ઓવરબ્રિજનો એક તરફનો ઓવરબ્રિજ પ્રજા માટે ખુલ્લો મુકાતા અંદાજિત 40 ગામની 1.25 લાખની વધુની વસ્તીને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. રાજ્યના પ્રથમ ઓપન વેબ ગર્ડર કીમ રેલવે ઓવરબ્રિજનું કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોષ અને વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ઓલપાડ તાલુકાના કીમ ખાતે 65 કરોડના ખર્ચે નવનિર્મિત 2 લેન રેલવે ઓવરબ્રિજથી 40 ગામની 1.25 લાખની વધુની વસ્તીને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળશે. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે દરેક શહેરનું રેલવે સ્ટેશન એ હાર્ટ ઓફ ધ સિટી હોય છે. સિટીના ડેવલપમેન્ટ માટે સ્ટેશન નજીકના વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યો હંમેશા પ્રગતિમાં હોય છે. ત્યારે સ્થાનિક જનતા અને વાહન ચાલકોની સુવિધા વધારવી એ રેલવે તંત્રનું ધ્યેય રહ્યું છે. મંત્રીએ જણાવ્યું કે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રેલવે મંત્રાલયે રેલવે સ્ટેશનોના વિકાસ માટે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે, જેના ભાગરૂપે કીમ, ઉતરાણ અને સાયણ રેલવે સ્ટેશનનો પણ આયોજનમાં સમાવેશ કરાયો છે. વધુમાં જરદોષે જણાવ્યું હતું કે આવનાર સમયમાં સુરત રેલવે સ્ટેશનની કાયાપલટ થવાથી મલ્ટી મોડેલ રેલવે સ્ટેશન વિકસિત થશે, જ્યાં રેલવે, જીએસઆરટીસી, સિટી બસ ટર્મિનલ સ્ટેશન અને મેટ્રોને એકીકૃત કરીને અવિરત ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી ઉપલબ્ધ બનશે. નવું અત્યાધુનિક સ્ટેશન બિલ્ડિંગ આર્થિક પ્રવૃત્તિઓની સાથે વ્યવસાય, વેપાર અને વાણિજ્યનું કેન્દ્ર બનશે. 24 સુરત લોકસભા અને 155 ઓલપાડ વિધાનસભાના મહત્વના શહેર એવા ગામ એવા કીમ ખાતે આજે રેલવેના ફ્લાયઓવર બ્રિજનું ઓપનિંગ કરવામાં આવ્યું. ડબલ એન્જિનની સરકારમાં કેવી ગતિ થઈ રહી છે, કેવો વિકાસ થઈ રહ્યો છે, માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને માન્ય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર, આઝાદીના અમૃતકાળની અંદર અમે જે સંકલ્પો કર્યા છે વિકાસના, એ પૂરા કરવા માટે કટિબદ્ધ છે. ખૂબ ઓછા સ્પાન સાથેનો, જેને કહી શકાય કે લેટેસ્ટ ટેકનિક સાથેનો 7 કરોડના ખર્ચે બનેલો બ્રિજનો એક સાઈડનો વિભાગ આજે શરૂ કરવામાં આવ્યો. અવસરે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર તથા રાજ્ય સરકારના પારદર્શક વિકાસલક્ષી આયામોથી કીમ સહિત આવશ્યક રેલવે સ્ટેશનો ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કાર્યોને વેગ મળ્યો છે. આવનાર સમયમાં તમામ રેલવે લાઇનને ક્રોસ કરતા રસ્તાઓ પર ઓવરબ્રિજોનું નિર્માણ કરી ફાટક ફ્રી ગુજરાત બનાવવાની દિશામાં સરકાર કાર્યરત છે. રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સમાન ધોરણે વિકાસ કામોને હંમેશા પ્રાથમિકતા આપી છે.